नमस्कार विद्यार्थी मित्रों, कलरव एज्युकेशन में आपनुं हार्दिक स्वागत छे। आजना विडियो में आजना लेक्चर में आजना टॉपिक में आपणे धोरण 3 विषय आसपास पाठ 10 नी स्वाध्याय पोथी पूरवाना छीए, जेनो अभ्यास आपणे अगाउना विडियो में करी चूक्या छीए। पाठ 10 रसोड़ानी वात, टॉपिक पहेलो रसोड़ानी शोभा वासणो। प्रश्न नंबर 1, तमारा घरमां रसोई बनाववा क्या क्या वासणो वपराय छे? विद्यार्थी मित्रों, तमारा घर में रसोई बनावा माटे क्या क्या वसणों उपयोग थाय छे ते तमारे लखवानू छे। प्रश्न नंबर 2, नीचेनामांथी क्यों साधन रसोई माटे वपराय छे? ए गरणी, बी कढ़ाई, सी थाळी के डी कातर। तो जवाब छे बी कढ़ाई। बॉक्स में लखो बी अने कढ़ाईनी नीचे अंडरलाइन करो। प्रश्न नंबर 3, ढोसा बनावा माटे आपणे क्या वासणनो उपयोग करीए छीए? ए माटलू, बी कूकर, सी कढ़ाई के डी तवी। तो जवाब छे डी तवी। बॉक्स में लखो डी अने तवीनी नीचे अंडरलाइन करो। प्रश्न नंबर 4, कूकर में क्यों खोराक बनावामां आवे छे? कूकर में खीचड़ी, भात, शाक, इडली वगैरे खोराक बनाववामां आवे छे। प्रश्न नंबर 5, कढ़ाईनो उपयोग सेना माटे थाय छे? ए पूरी तळवा, बी शीरो बनाववा, सी शाक बनाववा के डी આપેલ તમામ। તો જવાબ છે ડી આપેલ તમામ। કઢાઈનો ઉપયોગ પૂરી તળવા માટે, શીરો બનાવવા માટે અને શાક બનાવવા માટે પણ થાય છે, તેથી જવાબ છે આપેલ તમામ। બોક્સમાં લખો ડી અને આપેલ તમામની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન નંબર 6, તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે ક્યા ક્યા વાસણનો ઉપયોગ થતો નથી? વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે ક્યા વાસણનો ઉપયોગ નથી થતો તે તમારે લખવાનું છે। પ્રશ્ન નંબર 7, આપણે ખોરાક ખાવા માટે ક્યા વાસણનો ઉપયોગ કરીએ છીએ? એ તવી, બી થાળી, સી કઢાઈ કે ડી કૂકર। તો જવાબ છે બી થાળી। બોક્સમાં લખો બી અને થાળીની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન નંબર 8, તમે ગ્લાસનો સ્વ ઉપયોગ કરો છો? પાણી પીવા, શરબત પીવા, ચા પીવા ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્લાસનો ઉપયોગ પાણી પીવા માટે તથા શરબત પીવા માટે અને ચા પીવા માટે પણ ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ। પ્રશ્ન નંબર 9, આપણે હંમેશા એક જ પ્રકારના વાસણમાં રસોઈ બનાવીએ છીએ, સાચું કે ખોટું? ખોટું, આપણે એક જ પ્રકારના વાસણમાં રસોઈ બનાવતા નથી, પરંતુ અલગ અલગ પ્રકારના ઘણી બધી પ્રકારના વાસણમાં રસોઈ બનાવતા હોઈએ છીએ। પ્રશ્ન નંબર 10, ભાખરી રોટલી બનાવવા શેનો ઉપયોગ થાય છે? એ તવીનો, બી માટલું, સી ચારણી કે ડી કૂકર। તો જવાબ છે એ તવી। બોક્સમાં લખો એ અને તવીની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન નંબર 11, ખાલી જગ્યાને વિસલ એટલે સીટી હોય છે? એ તપેલી, બી કૂકર, સી કઢાઈ કે ડી પવાલી। જવાબ છે બી કૂકર, કૂકરને સીટી હોય છે। બોક્સમાં લખો બી અને કૂકરની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન નંબર 12, આપણા ઘરના મોટા ભાગના વાસણો શેમાંથી બનેલા હોય છે? એ પથ્થર, બી પેપર, સી સ્ટીલ કે ડી કાગળનો માવો। તો જવાબ છે સી સ્ટીલ। આપણા ઘરમાં મોટા ભાગના વાસણો સ્ટીલના હોય છે। બોક્સમાં લખો સી અને સ્ટીલની નીચે અંડરલાઈન કરો। પ્રશ્ન નંબર 13, વાસણો સ્ટીલ સિવાય શેમાંથી બનાવવામાં આવે છે? સ્ટીલ સિવાય માટી, તાંબુ, પિત્તળ વગેરેમાંથી વાસણો બનાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ, સ્ટીલ સિવાય બીજા માટીના વાસણો પણ હોઈ શકે, તાંબુ તથા પિત્તળના વાસણો પણ હોય છે। પ્રશ્ન નંબર 14, વાસણો મોટે ભાગે હાથથી બનાવેલા પેપરમાંથી બનાવવામાં આવે છે, સાચું કે ખોટું? ખોટું, વાસણો પેપરમાંથી બનાવવામાં આવતા નથી।
પ્રશ્ન નંબર 15. પહેલાના સમયમાં વાસણો શેમાંથી બનાવવામાં આવતા હતા? પહેલાના સમયમાં વાસણો માટીમાંથી, તાંબામાંથી, પિત્તળમાંથી બનાવવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 16. કુકરમાં રસોઈ બનાવવાથી શું ફાયદા થાય છે? કુકરમાં રસોઈ ઝડપથી બની જાય છે, ઉપરાંત બફાયેલી રસોઈ હોવાને કારણે તેના પોષક તત્વો જળવાઈ રહે છે, ગેસની અને સમયની બચત થાય છે. કુકરમાં રસોઈ ઝડપથી બની જાય છે તથા કુકરમાં રસોઈ બફાયેલી હોવાથી રસોઈના પોષક તત્વો જળવાઈ રહે છે અને કુકરમાં રસોઈ બનાવવાથી ગેસની અને સમયની પણ બચત થાય છે. પ્રશ્ન નંબર 17. પહેલાંના સમયમાં ખોરાક ખાલી જગ્યાથી બનાવેલા વાસણોમાં રાંધવામાં આવતો હતો. એ પિત્તળ, બી લાકડા, સી કાચ કે ડી સ્ટીલ? તો જવાબ છે પિત્તળ. પહેલાંના સમયમાં ખોરાક પિત્તળથી બનાવેલા વાસણોમાં રાંધવામાં આવતો હતો. તેથી બોક્સમાં લખો એ અને પિત્તળની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 18. નીચે આપેલા વાસણો કયો ખોરાક રાંધવા વપરાય છે તેના બે બે નામ લખો. એમાં પેલું છે કડાઈ, તો કડાઈ શાક અને શીરો બનાવવા માટે ઉપયોગી છે. બીજું છે તવી, તો તવી રોટલી તથા ભાખરી બનાવવા માટે ઉપયોગી છે. ત્રીજું છે કુકર, તો કુકરમાં ભાત અને ખીચડી બનાવવામાં આવે છે. ચોથું છે તપેલી, તો તપેલી દાળ અને કઢી બનાવવા માટે વપરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 19. તાવેથો અને કડછો ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તાવેથો અને કડછો શીરો, શાક જેવી રસોઈને હલાવવા માટે અને પીરસવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે ખોરાક રાંધવાની રીતો. પ્રશ્ન નંબર 20. શું તમે બધો જ ખોરાક રાંધીને ખાઓ છો? ના, ઘણો બધો ખોરાક રાંધ્યા વગર પણ ખાઈએ છીએ. વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે આપણે ઘણો બધો ખોરાક રાંધ્યા વગર એટલે કાચો પણ ખાઈએ છીએ. પ્રશ્ન નંબર 21. શું તમે બધો જ ખોરાક કાચો ખાઓ છો? ના, અમુક ખોરાક રાંધીને અને અમુક ખોરાક કાચો ખાઈએ છીએ. આપણે અમુક પ્રકારનો ખોરાકને રાંધીને ખાઈએ છીએ, તો અમુક પ્રકારના ખોરાકને આપણે કાચા પણ ખાઈએ છીએ. પ્રશ્ન નંબર 22. નીચેનામાંથી મોટા ભાગે શું કાચું ખવાય છે? એ બટાકા, બી કાકડી, સી રીંગણ કે ડી ભીંડા? તો જવાબ છે કાકડી. કાકડીને મોટા ભાગે કાચી ખવાય છે. બોક્સમાં લખો બી અને કાકડીની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 23. નીચેના કોષ્ટકમાં માહિતી ભરો. અહીં આપણને એક કોષ્ટક આપ્યું છે, તેમાં કાચો ખાઈ શકાય તેવો ખોરાક, રાંધીને ખાઈ શકાય તેવો ખોરાક અને કાચો અને રાંધીને ખાઈ શકાય તેવો ખોરાકના નામ લખવાના છે. તો કાચો ખાઈ શકાય તેવો ખોરાક તેમાં છે કાકડી, સફરજન, કાચી કેરી, મૂળો અને બીટ. તો કાકડી, સફરજન, કાચી કેરી, મૂળો અને બીટ આપણે કાચા ખાઈ શકીએ છીએ. જ્યારે રાંધીને ખાઈ શકાય તેવો ખોરાક અનાજ, કઠોળ અને વિવિધ શાકભાજીને આપણે રાંધીને ખાઈએ છીએ. તો કાચો અને રાંધીને ખાઈ શકાય તેવો ખોરાક ટામેટું, ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને વટાણા. તો ટમેટું, ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને વટાણાને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ અને રાંધીને પણ ખાઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયું શાક હંમેશા રાંધીને જ ખાવામાં આવે છે? એ ટમેટું, બી ગાજર, સી કોબીજ કે ડી ભીંડા? તો જવાબ છે ડી ભીંડા. ભીંડાને હંમેશા રાંધીને જ ખાવામાં આવે છે. બોક્સમાં લખો ડી અને ભીંડાની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 25. વટાણા રાંધ્યા વગર ખાઈ શકાય છે, સાચું કે ખોટું? સાચું, વટાણાને આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ.
પ્રશ્ન નંબર 26, ટમેટું રાંધ્યા વગર ખાઈ શકાય છે, સાચું કે ખોટું? સાચું, ટમેટું આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 27, નીચેનામાંથી ખોરાક કઈ કઈ રીતે રાંધી શકાય? એ તળીને, બી વરાળથી બાફીને, સી શેકીને, કે ડી આપેલ તમામ? તો જવાબ છે ડી આપેલ તમામ. ખોરાકને આપણે તળીને પણ બનાવી શકીએ, વરાળથી બાફીને પણ બનાવી શકીએ અને શેકીને પણ બનાવી શકીએ છીએ. તો જવાબ છે આપેલ તમામ. બોક્સમાં લખો ડી અને આપેલ તમામની નીચે અંડરલાઇન કરો. પ્રશ્ન નંબર 28, ભજીયા વરાળથી બાફીને બનાવવામાં આવે છે, સાચું કે ખોટું? ખોટું, ભજીયાને તળીને બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 29, આપણને કોઈ પણ વસ્તુ બાફવા માટે પાણીની જરૂર પડતી નથી, સાચું કે ખોટું? ખોટું, કોઈ પણ વસ્તુને બાફવા માટે પાણીની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 30, રોટલી કેવી રીતે બનાવવામાં આવે છે? ઘઉંના લોટમાં તેલ, મીઠું જરૂર પૂરતું નાખવું, થોડું થોડું પ્રમાણસર પાણી ઉમેરો અને કણક એટલે લોટ બાંધો, ત્યાર પછી તેને વણીને તવી પર શેકો, શેકાઈ જાય પછી ઘી લગાડીને પીરસો. રોટલી કેવી રીતે બનાવાય? તો ઘઉંના લોટમાં તેલ તથા જરૂર પૂરતું મીઠું ઉમેરવું જોઈએ, ત્યાર પછી તેમાં થોડું થોડું પ્રમાણસર પાણી ઉમેરીને તેનો લોટ બાંધવામાં આવે છે. તે લોટને વણીને અને તવી પર શેકવામાં આવે છે અને શેકાઈ ગયા પછી તેમાં ઘી લગાડવામાં આવે છે. પ્રશ્ન નંબર 31, નીચે રાંધવાની અમુક રીત આપેલી છે, તે રીતથી બનતી 3-3 વાનગીઓના નામ લખો. તો તેમાં પહેલું છે વાનગી બનાવવાની રીત અને વાનગીઓના નામ. તો એમાં પહેલું છે શેકવું, શેકીને બનાવવામાં આવતી વાનગી કઈ? તો પાપડ, પાપડી અને પનીરને શેકીને બનાવવામાં આવે છે. બીજું છે બાફવું, તો ભાત, બટાકા અને કઠોળને બાફીને બનાવવામાં આવે છે. ત્રીજું છે તળવું, તો ભજીયા, પૂરી અને ભૂંગળાને તળવામાં આવે છે. ચોથું છે ગરમીથી શેકવું, તો કેક, બ્રેડ અને બિસ્કીટને ગરમીથી શેકીને બનાવવામાં આવે છે. પાંચમું છે વરાળથી બાફવું, ઇડલી, ઢોકળા અને મુઠિયાને વરાળથી બાફીને બનાવવામાં આવે છે. જ્યારે છઠ્ઠું છે જાળી પર શેકવું, તો પીઝા, ચિકન અને શાકભાજીને જાળી પર શેકવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32, કેક બનાવવા માટે રાંધવાની કઈ રીતનો ઉપયોગ થાય છે? એ ગરમીથી શેકવાની, બી જાળી પર શેકવાની, સી વરાળથી બાફવાની કે ડી તળવાની? તો જવાબ છે એ ગરમીથી શેકવાની. કેકને ગરમીથી શેકીને બનાવવામાં આવે છે. તો બોક્સમાં લખો એ અને વિકલ્પ એ ગરમીથી શેકવાની નીચે અંડરલાઇન કરો. પ્રશ્ન નંબર 33, ખોરાક બનાવવા માટેની કઈ રીત આરોગ્યપ્રદ છે? શા માટે? ખોરાક બનાવવા માટેની રીતમાં બાફવાની રીત સૌથી આરોગ્યપ્રદ છે, કેમ કે તેનાથી ખોરાક જલ્દી બની જાય છે, સમય અને ગેસની બચત થાય છે. બાફીને રાંધેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે, જેથી તે સંપૂર્ણ આરોગ્યપ્રદ છે. ખોરાક બનાવવા માટેની રીતમાં બાફવાની રીત સૌથી આરોગ્યપ્રદ છે, કારણ કે ખોરાકને બાફીને બનાવવાથી તે જલ્દી બની જાય છે અને બાફીને બનાવવાથી સમય અને ગેસની પણ બચત થાય છે અને બાફીને બનાવેલા ખોરાકમાં તેના પોષક તત્વો જળવાઈ રહે છે, જેથી તે સંપૂર્ણ આરોગ્યપ્રદ છે. પ્રશ્ન નંબર 34, તળેલો ખોરાક આપણા માટે હાનિકારક છે, સાચું કે ખોટું? સાચું. પ્રશ્ન નંબર 35, સૂર્યપ્રકાશથી ખોરાક બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? એ સૂર્ય કુકર, બી ગેસ સ્ટવ, સી સૂર્ય હીટર કે ડી ચૂલો? તો જવાબ છે એ
સૂર્ય કુકર સૂર્યપ્રકાશથી ખોરાક બનાવવા માટે સૂર્ય કુકરનો ઉપયોગ થાય છે. બોક્સમાં લખો એ અને સૂર્ય કુકરની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 36. ચૂલો સળગાવવામાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે? ચૂલો સળગાવવા માટી છાણથી બનાવેલો ચૂલો, લાકડા, કેરોસીન, છાણ, દિવાસળી, ફૂંકણીનો ઉપયોગ થાય છે. ચૂલો સળગાવવામાં માટે માટી અને છાણથી બનાવેલો ચૂલો તથા લાકડા, કેરોસીન, છાણ અને દિવાસળી તથા ફૂંકણીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 37. ઇલેક્ટ્રિક સગડી ખાલી જગ્યાથી ચાલે છે? તો ઇલેક્ટ્રિક સગડી વીજળીથી ચાલે છે. ખાલી જગ્યામાં લખો વીજળી. પ્રશ્ન નંબર 38. સ્ટવ પ્રાઇમસ કયા ઈંધણથી ચાલે છે? એ પેટ્રોલ, બી કેરોસીન, સી ડીઝલ, કે ડી આપેલા તમામ. તો જવાબ છે બી કેરોસીન. સ્ટવ પ્રાઇમસ કેરોસીનથી ચાલે છે. બોક્સમાં લખો બી અને કેરોસીનની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 39. ગેસ સ્ટવ કેવી રીતે કામ કરે છે? ગેસ સ્ટવની પાઇપ ગેસની પાઇપલાઇન અથવા ગેસની બોટલ સાથે જોડાયેલી હોય છે. ગેસ સ્ટવનું નોબ ચાલુ કરીને દિવાસળી સળગાવી બર્નરની નજીક રાખવાથી પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે અને અગ્નિ પ્રજ્વળે છે. ગેસ સ્ટવની પાઇપ છે તે ગેસની પાઇપલાઇન દ્વારા અથવા તો ગેસની બોટલ સાથે જોડાયેલી હોય છે અને ગેસનું નોબ ચાલુ કરીને દિવાસળી સળગાવવાથી બર્નરની નજીક રાખવામાં આવે છે જેથી પાઇપલાઇન દ્વારા ગેસ આવે છે અને અગ્નિ પ્રજ્વળે છે. પ્રશ્ન નંબર 40. અંગીઠીમાં બળતણ તરીકે શું વપરાય છે? એ કોલસો, બી સૂર્યપ્રકાશ, સી વીજળી, કે ડી પેટ્રોલ. તો જવાબ છે એ કોલસો અને લાકડું. બોક્સમાં લખો એ અને વિકલ્પ એ કોલસો અને લાકડાની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 41. કયું ઈંધણ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે? એ કેરોસીન, બી કોલસો, સી લાકડા, કે ડી આપેલા તમામ. જવાબ છે આપેલા તમામ. બોક્સમાં લખો ડી અને આપેલા તમામની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 42. શાના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી? એ લાકડા, બી છાણા, સી કેરોસીન, કે ડી સૂર્યપ્રકાશ. તો જવાબ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી. બોક્સમાં લખો ડી અને સૂર્યપ્રકાશની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 43. તમે તમારા ઘરમાં કયું ઈંધણ વાપરો છો? તો મારા ઘરમાં ગેસ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અત્યારે બધાના ઘરમાં ગેસ વપરાય છે. પ્રશ્ન નંબર 44. ચૂલો એ રસોઈ બનાવવાની સુરક્ષિત પદ્ધતિ નથી, શા માટે? વિચારો અને મિત્રો સાથે ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, ચૂલો છે તે રસોઈ બનાવવા માટેની સુરક્ષિત પદ્ધતિ નથી. શા માટે સુરક્ષિત પદ્ધતિ નથી? તે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. પ્રશ્ન નંબર 45. સૂર્ય કુકરમાં ખોરાક બનાવવો કેવી રીતે ફાયદાકારક છે? ટૂંકમાં જણાવો. સૂર્ય કુકરમાં ખોરાક બનાવવાથી પ્રદૂષણ ફેલાતું નથી. સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય છે. સૂર્યના વિટામિન ખોરાકમાં ભળે છે. ખોરાકના પોષક તત્વો જળવાઈ રહે છે. પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય કુકરમાં ખોરાક બનાવવાથી પ્રદૂષણ ફેલાતું નથી તથા સૂર્ય ઊર્જાનો પણ ઉપયોગ થાય છે અને સૂર્યના વિટામિન ખોરાકમાં ભળવાથી ખોરાકના પોષક તત્વો જળવાઈ રહે છે અને પૌષ્ટિક ખોરાક તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 46. સૂર્યપ્રકાશમાંથી ગરમી મળતી નથી, સાચું કે ખોટું? ખોટું. સૂર્યપ્રકાશમાંથી ગરમી મળે છે. પ્રશ્ન નંબર 47. ઈંધણ બચાવવા માટે કેરોસીનવાળા સ્ટવનો ઉપયોગ કરવો જોઈએ, સાચું કે ખોટું? ખોટું. ત્યાર પછીનો ટોપિક છે રાંધ્યા વગરનો ખોરાક.
પ્રશ્ન નંબર 48, તમે રાંધ્યા વગર શું શું બનાવી શકો છો? ચાર નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે રસોઈ રાંધ્યા વગર કઈ કઈ વસ્તુઓ બનાવી શકો તેના ચાર નામ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 49, નીચેનામાંથી કઈ વાનગી રાંધીને બનાવવામાં આવે છે? એ આઈસ્ક્રીમ, બી ફ્રાઈડ રાઈસ, સી નારંગીનો રસ, કે ડી મિલ્ક શેક. તો જવાબ છે બી ફ્રાઈડ રાઈસ. બોક્સમાં લખો બી અને ફ્રાઈડ રાઈસની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કઈ વાનગી રાંધ્યા વગર બનાવવામાં આવે છે? એ મકાઈનું સલાડ, બી પુલાવ, સી કેળાનો શેક, કે ડી બ્રેડ. તો જવાબ છે કેળાનો શેક. કેળાના શેકને રાંધ્યા વગર બનાવવામાં આવે છે. બોક્સમાં લખો સી અને કેળાના શેકની નીચે અંડરલાઈન કરો. પ્રશ્ન નંબર 51, મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી ઢાંકી દો. એક દિવસ પછી તેમાં શું ફેરફાર જોવા મળે છે? તો એક દિવસ પછી તેમાં મગમાંથી ફણગા ફૂટેલા જોવા મળશે. પ્રશ્ન નંબર 52, કેરીનો રસ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? કેરીનો રસ બનાવવા માટે કેરી, પાણી, સાકર અથવા ખાંડનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 53, શાકભાજીનું સલાડ તમે કેવી રીતે બનાવશો? ટમેટા, કાકડી, કેપ્સિકમ, ગાજર, બીટ, કોબીજ, કોથમીરને ઝીણા ઝીણા સમારી લો. ત્યારબાદ તેમાં લીંબુ, મીઠું, ચાટ મસાલો ઉમેરીને પીરસો. શાકભાજીનું સલાડ કેવી રીતે બનાવશો? તો ટમેટા, કાકડી, કેપ્સિકમ, ગાજર, બીટ, કોબીજ, કોથમીરને વગેરે શાકભાજીને ઝીણા ઝીણા સમારી તેમાં લીંબુ, મીઠું અને ચાટ મસાલો ઉમેરવામાં આવે છે. પ્રશ્ન નંબર 54, પાઇનેપલનો જ્યુસ કેવી રીતે બનાવશો? પાઇનેપલ સમારી તેને જ્યુસ બનાવવાના મશીનમાં મિક્સર કરો. ગાળીને ગ્લાસમાં કાઢો. તેમાં મીઠું, ચાટ મસાલો અને જરૂર પ્રમાણે સાકર અથવા ખાંડ ઉમેરો. પાઇનેપલનો જ્યુસ બનાવવા માટે આપણે પાઇનેપલને સમારી તેને જ્યુસ બનાવવાના મશીનમાં મિક્સર કરવાનું. ત્યારબાદ તેને ગાળીને ગ્લાસમાં કાઢી તેમાં મીઠું, ચાટ મસાલો અને જરૂર પ્રમાણે સાકર અથવા તો ખાંડ ઉમેરવી જોઈએ. ત્યારે પાઇનેપલનું જ્યુસ તૈયાર થાય છે. ત્યાર પછીનો ટોપિક છે મિશ્ર પ્રશ્નો. પ્રશ્ન નંબર 55, જોડકા જોડો, વિભાગ અ અને વિભાગ બ. એમાં પહેલું છે ભજીયા. તો ભજીયાની સામે આવશે ઈ તળેલો. ભજીયા તળેલો ખોરાક છે. તો એકની સામે લખો ઈ. બીજું છે કેક. તો કેકની સામે આવશે સી શેકેલો. કેક શેકેલો ખોરાક છે. તો બેની સામે લખો સી. ત્રીજું છે ભાત. તો ભાત બાફેલો. ભાત બાફેલો ખોરાક છે. ત્રણની સામે લખો બી. ચોથું છે ઢોકળા. તો ઢોકળા વરાળથી બાફેલો ખોરાક છે. તો ચારની સામે લખો ડી. પાંચમું છે કાકડી. કાકડી કાચો ખોરાક છે. કાકડી કાચો ખોરાક ખાઈ શકાય તેવો છે. તેથી પાંચની સામે લખો એ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસપાસ વિશેનો પ્રથમ સત્રનો કોર્સ પૂર્ણ થાય છે. બાળકો, આપણે વિચાર્યું પણ નહોતું કે આપણે આ રીતે ઇન્ટરનેટ દ્વારા અભ્યાસક્રમને સારી રીતે આગળ વધારી શકીશું. બાળકો, આ બધા જ વિડિયાનું તમારે રિવિઝન કરતું રહેવાનું છે. હું આશા રાખું છું કે તમને વિડીયો દ્વારા ભણવામાં ખૂબ જ મજા પડી હશે અને અમારો વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.